સોનગઢના મેઇન બજારમાં આવેલ હર્ષ મેડિકલ નામની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલ ઠગબાજી વિદેશી ચલણ બતાવી ભારતીય ચલણના રૂપિયા 50,000ના બંડલમાંથી શિફતપૂર્વક 18,000 રૂપિયાની નોટો તફડાવી લઈ પલાયન થઈ ગયાની ફરિયાદ સોનગઢ પોલીસ મથકે નોંધાઈ છે. સોનગઢ નગરના બજારમાં હર્ષ મેડિકલની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં એક વિદેશી નાગરિક આવ્યો હતો, જેને પોતાની પાસે વિદેશી કરન્સી છે અને તેના બદલામાં ભારતીય ચલણની માંગણી કરી દુકાનદારને વાતોમાં ભૂલવી તેમની પાસેથી રૂપિયા 50,000નું બંડલ લઈ તેમાંથી રૂપિયા 18,000ની નોટો કાઢી પલાયન થઈ ગયો હતો. ધોળે દિહાડે મેડિકલના દુકાનદાર સાથે બનેલી ઠગાઈને પગલે સોનગઢ પોલીસે આ ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે. मतलब उसने कैसे लिया, क्या मतलब आपको कैसे मालूम पड़ा कि कुछ लिया गया है, मतलब कुछ आपको सम्मान किया क्या, कुछ आपको कुछ किया था क्या? किया कुछ नहीं, वो जैसे मैंने उनको इंडिया की जैसे करेंसी बताई ना, हाँ. मेरे हाथ में बंडल था, वो बंडल रबर जैसे नीचे गिरा, मैं नीचे रबर लेने के लिए जैसे झुका ना वापस, उसे हुआ तो उन्होंने बंडल में से अभी कितना, मतलब उसने कोई माल लिया कि नहीं लिया? माल तो लेके कोलगेट वगैरह, तो फिर उसने मतलब उसका पेमेंट नहीं किया? उनका पेमेंट वो करके गए, उनके पास 100 रुपीज ही थे, कोलगेट लिया तो 100 रुपीज वो देके गए. सोनगढ़ मुख्य बाजार में हर्ष मेडिकल ના માલિક કિશોરભાઈ ચૌધરી અલમારે સાઉન્ડ સાઈ ટાઉનશીપ, એમની જે ફરિયાદ છે કે ફોન વાગ્યા સુમારે કોઈ દંપતિ, વિદેશી દંપતિ આવ્યું હતું અને એમણે કંઈક ખરીદવાની કોશિશ કરી હતી અને છેલ્લે એમણે કોઈ બહારની કરન્સીની આપવાની વાત કરી ત્યારે એમણે ના પાડી હતી, એમણે ઇન્ડિયાની કરન્સી બતાવી અને 50,000ના બંડલમાં એમને એ નોટો બતાવી હતી, આવી રીતે મને ઇન્ડિયન કરન્સીમાં મને પેમેન્ટ કરી આપવાનું, અને જે બાબતે પછી એ જરાક દુકાનમાં નમ્યા અને ત્યારે એ 50,000ના બંડલમાંથી એમણે 18,000 જેટલા નોટો કાઢીને અને એ ચીજ ઝડપ કરી અને માલિક કિશોરભાઈ ચૌધરીને ખબર ના પડવા દીધી. આ પ્રકારની ફરિયાદ એમાં સોનગઢ પોલીસમાં કરી હતી. 3 વાગ્યાનો બનાવ છે હર્ષ મેડિકલ સોનગઢ મેઇન બજારમાં. ગણેશ ગુજર, તાપી ન્યૂઝ, સોનગઢ.